કોન્ક્રીટના જંગલમાં આશાનું કિરણ, એક એવો જ્ઞાનનો ભંડાર જેને રસ્તા પર ફેંકી દેશો તો પણ તેમાંથી સુંદર ભવિષ્ય ખીલી ઉઠશે. એક એવો જ્ઞાનનો ભંડાર જે આજના ભાવિમાં ભવિષ્યનું બીજ રોપશે. એક એવી પેન્સિલ જે વિદ્યાની સાથે સાથે પ્રદૂષણને ઘટાડશે અને પ્રકૃતિને જગમગાવશે. કારણ કે આ પેન્સિલને લાકડામાંથી નહીં પરંતુ પસ્તીમાંથી બનાવવામાં આવી છે. આ સાથે આ પેન્સિલની બનાવટમાં એવા બીજનો ઉમેરો કરવામાં આવ્યો છે જે જમીનમાં જવાથી એક વિશાળ વૃક્ષ બની શકે છે. એટલે કે જો બાળક પેન્સિલનો ટુકડો ફેંકી પણ દે તો તેમાંથી એક નવજીવન પેદા થશે, એક વૃક્ષ ખીલી ઉઠશે. આ ખાસ પેન્સિલને રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ પૈસા કમાવાનું નહીં પરંતુ પ્રકૃતિના જતનનું છે. લગાતાર આપણા ડેવલપમેન્ટના નામ પર અને એના નામ પર બહુ બધા વૃક્ષો કટ થઈ રહ્યા છે, તો આજે અમે એક એવી પેન્સિલ્સ બનાવેલી છે કે જે એકદમ વેસ્ટ પેપરમાંથી બનેલી છે અને એની પાછળ જે આ કેપ્સ્યુલ જેવું દેખાય છે એમાં અમે સીડ્સ નાખેલા છે, બીજ નાખેલા છે. એટલે કોઈ પણ બાળક જ્યારે આ પેન્સિલ યુઝ કરશે અને આ પેન્સિલ એની ઘરે કાં તો સ્કૂલની આજુબાજુ ખાડો ખોદીને આને નાખી દેશે તો આમાંથી જ એક વૃક્ષનું નિર્માણ થઈ જશે. હવે આ પેન્સિલ ચૂઝ કરવા પાછળ બાળકોને ચૂઝ કરવાનું રીઝન શું હતું અમારું, કે આજે બહુ બધા લોકો વૃક્ષારોપણ તો કરી દે છે પણ એક દિવસ વૃક્ષારોપણ થઈને એ કામ પતી જતું હોય છે. પણ જ્યારે એક બાળક હશે તો એ કન્ટિન્યુઅસ એને રોજ પાણી આપશે, એના જો હૃદયથી જોડાયેલું હશે. એટલે એક પેન્સિલની સાથે અમે એક એવા માણસનું, એક એવા બાળકનું પણ નિર્માણ કરીએ છીએ જે આવનારા ભારત માટે એ પર્યાવરણ પણ બચાવશે અને લોકોને પણ સમજાવશે. હવે જરા દ્રશ્ય જુઓ. એક તરફ રાજ્ય સરકારે તાજેતરમાં જ લાખો વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવા સંદેશ આપ્યો. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ જાતે જ વૃક્ષોનું વાવેતર કર્યું, જ્યારે બીજી તરફ પર્યાવરણના જતન માટે રાજકોટની આ સંસ્થાએ અનોખી પહેલ શરૂ કરી છે. આ એવી પહેલ છે જે વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે, તેમને પ્રકૃતિના જતનના પાઠ ભણાવી રહી છે. આ પેન્સિલ ટીમેક્સ ફાઉન્ડેશન અને સ્કૂલ તરફથી બનાવવામાં આવેલી છે. આ પેન્સિલ પૂરી થઈ જાય પછી આપણે તેનો આ લાસ્ટ આખો ભાગ આપણે જમીનમાં ત્રાસો ગાળી દેવાનો છે. તેમાં ઉપર દેખાય છે બીજ છે, તે બીજ પ્લાન્ટમાં નવું પ્લાન્ટ આવે છે. અને આ પેન્સિલ પેપર વેસ્ટમાંથી બનાવેલી છે જે પ્રદૂષણ બહુ રોકે છે. મહત્વનું છે કે ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા આ પેન્સિલનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ વિદ્યાર્થીઓને આ પેન્સિલના ફાયદા અંગે માહિતી આપવામાં આવી રહી છે. તો પેન્સિલની ઉપરના ભાગમાં જે જુદા જુદા વૃક્ષોના બીજ છે તેની ખાસિયત અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. જો કે આ તો એક સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે, પરંતુ આ પહેલ સાચા અર્થમાં તો ત્યારે જ સફળ થશે જ્યારે દરેક માતા પિતા આ પહેલમાં જોડાશે અને દરેક વ્યક્તિ પોતાના આંગણામાં એક વૃક્ષનું જતન કરશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મેડ, VTV ન્યૂઝ, રાજકોટ.